સિંહોર લીલાપીર વિસ્તાર અને દાતારપીર વચ્ચે વિસ્તારમાં ગંદકીના માહોલ જોવા મળ્યો અને ગંદકીના પાણીથી રોગચાળાનો ભય જોવા મળ્યો. સિંહોર નગરપાલિકાના હદમાં આવેલ વોર્ડ 8 ગડિયાળા વિસ્તારમાંથી જે ગંદકી, કચરાના ઢગલા તેમજ ગંદકીથી પાણી કુંડી છેલ્લા 15 દિવસથી ઉભરાતી હોય અને આ ગંદુ પાણી રોડ પરથી પસાર થઈ સામા કાંઠે રહેતા રહેઠાણ વિસ્તારમાં ફેલાતું હોય તેમજ આ વિસ્તારમાં રોગચાળાના ભયને લઈ ઠેર ઠેર માંદકીના બીછાને જોવા મળે છે, ત્યારે આ અંગે સિંહોર તાલુકાની હેલ્થ કચેરીના અધિકારીઓ સહિતની ટીમ આ વિસ્તારમાં ધામા નાખ્યા હતા, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા અને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પણ ગંદકી ફેલાવા ત્યાં કચરો ફેંકતા હોય છે ત્યારે આ રોગચાળાની ભીતિ જોતા તંત્ર દ્વારા કડક હાથે કામ કરી ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવી જોઈએ. વોર્ડ નંબર 8માં પાણી, ગટરનું પાણી વારંવાર આવે છે, એ છતાંય તો કોઈ ધ્યાન નથી દેતું. આ છૂટાયેલા માણસો વારંવાર સ્કૂટર લઈને આવે છે, છતાંય તે કેટલાય સ્કૂટર પડી જાય છે. માણસો અવારનવાર ધ્યાન દેતા નથી અને કેટલી વખત વાત કરી છે તોય તે કોઈ જાણમાં લેતું નથી. નગરપાલિકાવાળા કોઈ ધ્યાન જ નથી દેતું. એટલે અહીંયા જો શિકનગુનિયા છોકરાના થઈ ગયા હતા, વારંવાર બતાવીને આ ઉકોડો આ કચરો કોઈ લેવા આવતું નથી. આ શિકનગુનિયા થઈ ગયા હતા, ડેન્ગ્યુના વાર થઈ ગયા, અમારા ઘરમાં 3-4 જણા માંદા પડ્યા છે, કોઈ વકારો જ નથી દેતું. આવી રીતે કોઈ નગરપાલિકાવાળા જવાબ દેતા નથી. અત્યારે હાજરમાં જે પાણી શરૂ છે, આ છે કેટલા દિવસ, 15 દિવસ આ ગટર ઉભરાઈ ગયેલી છે, છતાંય તે બંધ નથી કરતા. કેટલા સમયથી પ્રશ્ન છે તમારો? તમે રજૂઆત કરી કે ફેરી કેટલી દાન કરી, કેટલી દાન જોઈ જાય છે, એવી જોઈએ જાય છે. વખત કીધેલું છે, છતાંય તે કોઈ ધ્યાનમાં નથી દેતો. એવો કારણ કે પાંચ વર્ષ હોય ને તારે બધા હાથ પકડી લાગવા, પછી કોઈ વાત, પછી કોઈ આવતું જ નથી. આયા બધા છૂટાઈ ગયેલા, બધા આટા મારે છે, બધાને ખબર છે, છતાંય ધ્યાનમાં લેતા નથી. છોકરા કેટલા છે? રોડ ઉપર કચરો કેટલો આવે છે, તમારે આ નહીં કામ કરે તો તમે શું કરશો? રજૂઆત કરવામાં આવશે. હરીશ પવાર, KTV ન્યૂઝ, સિહોર.